अहिंसाना पुजारी पूज्य महात्मा गांधी ने भूमि पर पोरबंदर लोकसभाना युवा अने खेडूत नेता एवा ललितभाईना उमेदवारी पत्रक भरवा माटे पधारेला मंच पर बिराजमान कांग्रेस पार्टीना पूर्व प्रमुख अर्जुनभाई समग्र गुजरातना अलग अलग विधानसभामांथी आवेला धारासभ्यश्रीओ तालुका जिल्लाना होद्देदारश्रीओ चूंटायेला प्रतिनिधि अने मारी सामे बैठेला मोटी संख्यामां युवानो वडीलो माताओ बहेनो आप सौनो अहीं हार्दिक स्वागत करू छू, आप सौने वंदन करू छू, आप सौने अभिनंदन करू छू। पोरबंदरमां आवानो जे मने मौको मळ्यो छे, जे लाहो मळ्यो छे, मारा माटे खूब महत्वनो ने खूब गर्व माटेनो छे। आजथी 6-7 वर्ष पहेला जयारे अंडर 19 बरोडा क्रिकेट एसोसिएशन तरफथी टूर्नामेंट रमतो त्यारे दुलीप स्कूलनी अंदर हूँ आवतो, अने आजे फरीथी मने जे आवानो मौको मळ्यो छे ए बदल अहींया बैठेला तमाम लोकोनो हृदयथी आभार मानू छू। चूंटणीनी संपूर्ण तैयारीओ थई गई छे, भाजप कांग्रेस अन्य पार्टीना लोको पोताना हथियारो पोताना शस्त्र सामग्रीओ लईने दोस्तो तैयार थई गया छे। परंतु आ चूंटणी ए कोई व्यक्तिने जीताड़वा माटे, कोई पार्टीने जीताड़वा माटे के कोई माणसने सारू लगाड़वा माटेनी आ चूंटणी नथी। आ चूंटणी खेडूतोनी आत्महत्या रोकवा माटेनी, खेडूतोने टेकाना भाव मळे एना माटे, गरीब गामડાના યુવાનને સારું શિક્ષણ મળે એના શિક્ષણ થકી અને રોજગારી મળે, ગામડાની અંદર જે ગામની અંદર આજ પણ એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, સારું સ્વાસ્થ્ય નથી, હોસ્પિટલ નથી, એ જગ્યાએ કોઈ મહિલા પ્રેગ્નન્ટ હોય તો એને તત્કાલીન હોસ્પિટલ લઈ જઈ શકાય, યુવાનો પોતાની ઈમાનદારી સાથે જીવન જીવી શકે અને ભારતની અંદર જે રીતે બંધારણનું અપમાન કરીને લોકોને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે। અને આ ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી ઈમાનદારીથી પોતાનું કામ કરશે અને એ જ હેતુ સાથે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલજીએ જે સંકલ્પ પત્રની જાહેરાત કરી છે, હું દરેક કોંગ્રેસના એક એક કાર્યકર્તાને એ કહીશ કે એ સંકલ્પ પત્ર એકવાર વાંચવાની જરૂર છે। એ સંકલ્પ પત્ર ગુજરાતના 6.5 કરોડ લોકોની સાથે સાથે ભારતના 125 કરોડના મુખ્ય મુદ્દાઓ સાથે જોડાયેલું સંકલ્પ પત્ર છે। રાહુલજીએ કહ્યું છે કે અમે દર વર્ષે 2 કરોડ નોકરીઓ ન આપી શકીએ, પણ આજ પણ ગુજરાતની અંદર 3 લાખ સરકારી નોકરીઓના પદ ખાલી છે, ભરવા માટેનો અમે પ્રયાસ કરીશું। આ ભારતની અંદર આજ પણ 32 લાખ સરકારી પદો ખાલી છે, એના ભરવાનો અમે લોકો પ્રયાસ કરીશું, અને અમારી સરકાર બનશે તો યુવાનોને અમે ભજિયા તરવા માટેને પ્રોત્સાહન નહીં આપીએ, પણ એને સરકારી નોકરી આપવાનું પ્રોત્સાહન આપીશું, જેથી યુવાન સ્મવાન સાથે આ જિંદગી જીવી શકે। દોસ્તો, જે રીતે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા, વારંવાર લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, જે રીતે ખેડૂતોની આત્મહત્યા દિવસે ને દિવસે વધી રહી છે, જે રીતે યુવાનોને રોજગારી નથી મળતી, જે રીતે ગુજરાતની અંદર મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે, એની વિરુદ્ધમાં એકવાર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાગવાની, બોલવાની અને મતદાન કરવાની જરૂર છે। અને આ કામ કોણ કરશે? આ કામ તમારા લોકોએ એક એક પરિવારે, એક એક ગામે, એક એક સોસાયટીએ, એક એક તાલુકે જઈને કરવું પડશે। ભારતીય જનતા પાર્ટીના લોકો મંચ ઉપરથી કહે છે કે કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં, એ 60 વર્ષનો ઇતિહાસ એકવાર બતાવવાની જરૂર છે। કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં? જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે 5 ગામડાની અંદર વીજળી હતી, અને 60 વર્ષની અંદર ભારત દેશના 1.25 લાખથી વધુ ગામડાઓની અંદર વીજળી પહોંચાડવાનું કામ આ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી નો ઉદય પણ નહોતો થયો ત્યારે પંડિત નહેરુ અને ઇન્દિરા ગાંધીના રાજની અંદર
लाल बहादुर शास्त्री ना राज नी अंदर आ भारत ने वधु ना वधु मजबूत बनावानु काम कर्यु छे। हमणा अहींया भारतीय जनता पार्टी ना कार्यालय जोड़ेथी निकळ्यो, गजब नो आलीशान कार्यालय बनाव्यु छे, आजूबाजू गजब ना फोटा लगाव्या छे, मोदी साहेब नो फोटो व्यवस्थित आवे एटला माटेनु काम कर्यु छे, साथे साथे अमित शाह नो सारो फोटो आवे एना माटेनु काम कर्यु छे। पण बधा फोटा नी अंदर એમને ક્યાંક ને ક્યાંક એમનો ઘમંડ દેખાઈ આવે છે કે જો 2019માં અમારી સરકાર બની ને તો 2019 પછી કોઈ દિવસ અમે ચૂંટણી આ ભારતની અંદર નહીં થવા દઈએ, એ ઘમંડ સાથે એ લોકોના ફોટા દેખાઈ રહ્યા છે। આ પોરબંદર લોકસભા ગોંડલથી લઈને કુતિયાણા અને પોરબંદર સુધીની આ મોટી લોકસભા છે। લલિતભાઈ એકલા ગામડે ગામડે નહીં ફરી શકે, गामडे गामडे फरवानु काम पण दोस्तों तमारे करवु पड़शे। परम दिवसे महेसाणानी अंदर गुजरातना मुख्यमंत्री विजयभाई रूपाणीए कह्युं के गुजरातना युवानो ने हार्दिक पटेल जेवा युवानो अलगाववादी छे अने एना 10 दिवस पहेला आज विजयभाई रूपाणी मेड इन बर्मा एने एवुं कह्युं के कांग्रेस पार्टी पाकिस्तानी पार्टी छे। कांग्रेस पार्टी ना प्रमुख कौन रहा है एमने खबर नहीं। कांग्रेस पार्टी ना प्रमुख अखंड भारत ना शिल्पी सरदार वल्लभ भाई पटेल रहा है, नेताजी सुभाष चंद्र बोस रहा है, लाला लजपत राय रहा है, मौलाना अबुल कलाम आजाद रहा है, पंडित नेहरू रहा है। आवा महान स्वतंत्र सेनानियों ने पाकिस्तान कही ने अपनो अपमान करवानो काम भारतीय जनता पार्टी कर रही है। आज आप महात्मा गांधी की भूमि पर छे, सुदामा चौकनी आ भूमि पर छे, अनु तमामे पोरबंदरवासियों ने कहू छू, तमामे गुजरातियों ने कहू छू, तमामे भारतवासियों ने कहू छू कि आ धरती माथी एक अहिंसा नो पुजारी नो जन्म थियो तो जेने नीचे धोती अने ऊपर बंडी पहेरीने अंग्रेजों ने भगाड़वानु काम कर्युं तुं। आ सुदामा चौक अने महात्मा गांधी नी भूमि परथी आपणे लोकोए संकल्प लेवो पड़शे कि जेने सरदार साहेबनुं, जेने महात्मा गांधीनुं, जेने लाला लजपतरायनुं, जेने नेताजी सुभाष चंद्र बोसनुं अपमान कर्युं छे, जेने बदनाम करवानुं काम कर्युं छे, ए लोकोने आ गुजरातमांथी भगाड़वानुं काम तमारे ने मारे बधाए साथे मळीने दोस्तो करवानी जरूर छे। गईकाले हुं बधा मीडियानी वात नहीं करूं पण अमुक मीडियाए રાજદ્રોહની કલમ હટાવવા પર એક ડિબેટ ચાલુ કરી અને ઘણા બધા લોકો આ ડિબેટ જોઈને ચિંતામાં હશે કે કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્રમાં જાહેરાત શું કરી। અહીંયા પોલીસ મિત્રો પણ છે, બધાને ખબર હશે કે 124A અને 124 શું છે। કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટપણે પોતાના ઘોષણાપત્રની અંદર કહ્યું છે કે અમે રાજદ્રોહની કલમ હટાવીશું, દેશદ્રોહની કલમ હટાવવાની વાત નથી કરી। રાજદ્રોહની કલમ એટલા માટે હટાવવાની વાત કરી કે કોઈ રાજ્યની અંદર સરકાર અત્યાચાર કરતી હોય, અન્યાય કરતી હોય અને એ સરકાર સામે જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ માનવ, જ્યારે કોઈ યુવાન કે ખેડૂત આંદોલન કરે તો યુવાન ખેડૂત કે માનવીને દબાવવા માટે એ સરકાર રાજદ્રોહની કલમનો દુરુપયોગ ના કરે, એટલા માટે અમે રાજદ્રોહની કલમ હટાવીશું। પણ આ દેશની વિરુદ્ધમાં જે લોકો કામ કરશે એના માટે દેશદ્રોહની કલમ હજુ પણ અમે સાચવીને રાખી છે। આ છે કોંગ્રેસ પાર્ટી। કોંગ્રેસ પાર્ટીએ કીધું કે અમે 20% જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોના ખાતામાં ડાયરેક્ટ 72,000 રૂપિયા પહોંચાડીશું। એટલે ભારતીય જનતા પાર્ટી સવાલ કરવા માંડી કે 72,000 રૂપિયા આવશે ક્યાંથી, કઈ રીતે નાખીશું। અત્યાર લગી અમે પૂછ્યું 15 લાખ રૂપિયા કેમ ન આવ્યા, આયા કોઈના ખાતા 15 લાખ રૂપિયા? આ વાત ઘરે જઈને પહોંચાડવાની જરૂર છે। એમણે કીધું હતું કે કેકાના ભાવ આપીશું, મગફળીના 1200 રૂપિયા, કપાસના 1500 રૂપિયા અને ખેડૂતોને 6000 રૂપિયાની લાલચ આપી। આજે ડીએપીનો ભાવ 1500 રૂપિયા થઈ ગયો, આજે દરેક જંતુનાશક દવા બિયારણ ઉપર જીએસટી છે, આજે રોજરાનો ત્રાસ છે, તાર ફેન્સિંગ માટેની વ્યવસ્થા નથી થતી, ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા નથી અને કહે છે કે મેં ગુજરાતની અંદર એવું વિકાસશીલ મોડલ ઉભું કર્યું। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર રાજ છે પરંતુ હજુ સુધી વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની કોઈ વ્યવસ્થા આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ નથી કરી। સરદાર સરોવર ડેમની યોજના કોને ચાલુ કરી? ચીમનભાઈ પટેલની સરકારમાં એ યોજના ચાલુ થઈ અને આજ પણ ગુજરાતની અંદર 1000 કિલોમીટર માઇલ નર્મદા
કેરલનું કામ પણ હજુ સુધી બાકી છે દોસ્તો. આ બધી વસ્તુને સમજવાની અને જાગૃત થવાની જરૂર છે. બધા નરેન્દ્રભાઈ ગમતા હતા, બધા 2014 વોટ પણ આપ્યો, બધાને એવું હતું કદાચ 15 લાખ રૂપિયા આવશે, બધાને એવું હતું કદાચ અમારો ટેકાનો ભાવ 1500 રૂપિયા કપાનો મળશે, બધાને એવું હતું કે મારા દીકરાને નોકરી મળશે, બધાને એવું હતું કે મારી દીકરી સુરક્ષિત ફરશે. પણ દોસ્તો ગુજરાતની જે હાલત છે 2016 અને 2017 ની અંદર, આ ગુજરાત જે ગુજરાત વિકાસશીલ કહેવાય છે, સુરક્ષિત ગુજરાત કહેવાય છે, ત્યાં 14,000 નાની બાળકીઓ ગાયબ થઈ ગઈ છે. 15 દિવસ પહેલા સુરત ની અંદર 7 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની. હોસ્પિટલ ની અંદર ડોક્ટર એ દીકરીને લેવાતા ટાંકા જોઈને શરમ ના મારે બહાર જતો રહ્યો. આ છે ગુજરાતનું વિકાસ મોડલ, આ છે ગુજરાતનું સુરક્ષિત મોડલ, અને એની વિરુદ્ધમાં જાગૃત થવાની ને બોલવાની જરૂર છે. હાર્દિક પટેલ ચૂંટણી લડે ન લડે, હાઈકોર્ટની અંદર હાર્દિક પટેલ ચૂંટણી ન લડે એના માટે અસંખ્ય દલીલો કરી સરકારે, કોઈ વાંધો નહીં, ચલો ને તમે ન લડવા દીધા. લડ્યો હોત તો એક જગ્યા નડત, 26 જગ્યાએ નડીશ લેવા દેવાનો. આ કામ કા કરવાની જરૂર હતી? ઈમાનદારીથી લડીએ છીએ, લોકોનો અવાજ ઉઠાવીએ છીએ. કોંગ્રેસમાં જોડાયો, કેમ જોડાયો? ભાજપમાં જોડાયો હોત તો આજ ખુરશી સાફ કરત. બસ આ જ કામ છે આ લોકોનું, અને એની વિરુદ્ધમાં લોકો બોલવાની જરૂર છે. આ યુવાનો છે, વડીલો છે, બધા લોકો સપના જોવો છો કે મારા દીકરાને નોકરી મળે. ક્યાં નોકરી મળશે? 700 લોકોને કોન્સ્ટેબલની પરીક્ષામાં લેવાના અને 9 લાખ લોકો ફોર્મ ભરે અને એમાં પેપર લીક થઈ જાય. આ છે ગુજરાતની વ્યવસ્થા, આની વિરુદ્ધમાં અમારો અવાજ છે. અહીંયા બધા નાના મોટા વ્યાપારી ધંધાવાળા છે, બધાની દુકાનો છે. આજે ગુજરાત અને દેશના વેપારોની હાલત શું થઈ ગઈ છે? વ્યાપારીઓ દુઃખી છે, વ્યાપારીઓ પરેશાન છે, પણ છતાંય કોઈ બોલવા તૈયાર નથી. કેમ કે બોલતા એટલા માટે નથી, હેરાન કરશે, મારી પર ખોટો પોલીસ કેસ કરશે, મને જેલમાં મોકલશે, મારા ત્યાં ઇન્કમટેક્સની રેડ પાડશે, મારા ત્યાં ઈડીની રેડ પાડશે. આ ડર છે ને, એટલા માટે જ છેલ્લા 25-25 વર્ષથી આ લોકો ગુજરાતની અંદર રાજ કરે છે. આજે ગુજરાતની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર 6,500થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અમદાવાદ જેવા જે મહાનગરપાલિકાઓ કહેવાય એ વિસ્તારની અંદર હજુ સુધી મેટ્રોની આખી સિટીની અંદર વ્યવસ્થા કરવામાં નથી આવી. અર્જુનભાઈ અમદાવાદ ઘણી વાર આવતા હોય છે, હમણાં નરેન્દ્રભાઈ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરીને જતા રહ્યા, પણ તમને ખબર છે મેટ્રો ટ્રેન કેટલા કિલોમીટરનું ઉદઘાટન કર્યું? 6 કિલોમીટરની. આટલી બધી ઉતાવળ શા માટે? પૂરી થવા દેવી હતી નાખા અમદાવાદની અંદર મેટ્રો, પછી ઉદઘાટન કરવું? આજે કુટિયાણા જેવા ગામડાઓની અંદર, પોરબંદરના ગામડાઓની અંદર સરકારી બસની વ્યવસ્થા સુવિધાઓ નથી, અને વાત કરે છે મેટ્રો ટ્રેનની, વાત કરે છે બુલેટ ટ્રેનની. પેલા ગામડે ગામડે બસ પહોંચાડો જેથી નાનામાં નાના ગરીબ બાળક કે વિદ્યાર્થીને કે મહિલાને કે પુરુષને શહેરની અંદર આવીને કંઈક વસ્તુ લાવી હોય, હોસ્પિટલ જવું હોય, સ્કૂલ કોલેજ જવું હોય, તો એના માટે એની વ્યવસ્થા થઈ શકે. હું અહીંયા રિવરફ્રન્ટથી આવ્યો, મેં રિવરફ્રન્ટ જોયો, હજુ રિવરફ્રન્ટ પૂરો નથી થયો, અને વ્યવસ્થિત સરસ મજાનો મેં પૂર જોયો જે અર્જુનભાઈની ગ્રાન્ટમાંથી, વ્યવસ્થિત વિકાસ નિધિમાંથી મસ્ત પુલ બનાવ્યો સીધો અહીંયાથી દ્વારકા જવાય, પણ હજુ સુધી દોસ્તો રિવરફ્રન્ટ ના બન્યો. આ જ દુર્દશા સામે હું માનું છું કે તમારે બધાએ બોલવાની જરૂર છે. કઈ રીતે સરકાર બનશે? કઈ રીતે આપણો સંસદ ચૂંટાઈને આવશે? અહીંયા વાતો કરવાથી નહીં દોસ્તો, અહીંયા ઘરનો ડાયરો, ઘરના ભુવાન, ઘરના ડાકવા છે એટલે વાત કરું છું કે ઘરે ઘરે જઈને કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું એ બતાવવું પડશે. આજે જે પણ આપણે 5, 10, 15, 20, 25 વીઘાના માલિક છીએ એ કોના કહેવાથી આપણે માલિક બન્યા છીએ એ એમને બતાવવું પડશે કે આ કોંગ્રેસની સરકારમાં જમીનનો કાયદો આવ્યો, જે ખેડે એની જમીન, આ એના કારણે આજે આપણે બધા જમીનવાળા બન્યા છીએ, અને આ જ વિકાસને આપણે મજબૂત કરવાની જરૂર છે. મને ઘણા બધા લોકો વિકાસ કે, હું અહીંયા બેઠેલા બધા લોકો જે કહું છું, અને ખાસ કરીને જે આજ પણ અહીંયા કુતિયાણા અમારા રાજકોટના આજુબાજુના ગામ, આજ પણ બાબાઓ હજુ પણ નીચે ધોતી પહેરે છે, અમારે એ બાજ પણ પહેરે. એક દિવસ અમદાવાદની અંદર એક યુવાન મળી ગયો, બર્ગર ખાતો હતો કોલેજની અંદર, અને સ્વાભાવિક રીતે અમે સરકાર સામે લડીએ એટલે અમારો વિરોધ કરવાવાળા બહુ લોકો હોય. મોદીનો વિરોધ ના કરી શકે કેમ કે અહીંયા તો જેલમાં પૂરી દે, એટલે અમારા જેવા લોકોનો વિરોધ કરે. એટલે મારે કે હાર્દિકભાઈ તમે ભાજપની સામે ખોટા લડો છો કે ભાજપે વિકાસ કર્યો કે? બધું કયો વિકાસ બકા?
મેં કે જોવો ને આરતીભાઈ, અમે ગાડીઓ વાળા થઈ ગયા, અમારે ગામડે ગામડે જમીનો હતી, મસ્ત પાકા મકાનો થઈ ગયા, આજુ અમે કપડા કેવા ટકાટક પહેરીએ છીએ. બધું સરસ. મેં વિકાસની પરિભાષા દોસ્તો સમજાવી, એ મોટી મોટી ઉંમરના મારા વડીલો આવ્યા છે, દાદા અને ઉંમરના છે. મેં વિકાસની પરિભાષા સમજાવી કે મારા દાદા ધોતી પહેરતા અને મારા દાદા જોડે 60 વીઘા જમીન હતી. મારા દાદાને 6 દીકરા અને 2 દીકરીઓ. મારા દાદાએ 6 દીકરાને ભણાયા ગણાયા, લગ્ન ભગન કરાયા, 2 દીકરીના લગ્ન કરાવ્યા. 60-70 વીઘા જમીન હતી. બધાના ભાગમાં જેટલી 10-10, 8-8, 10-10 વીઘા જમીન આવે એ બધી આપી. અને મારા બાપા પેન્ટ પહેરતા ચાલુ થયા. મારા બાપા ઈમાનદાર બિચારા, એમને મહેનત ચાલુ કરી. એમને સર્વસિવર પંપનો ધંધો, આપણે ખેતરની અંદર જે બોર આવે એ બોરના મારા પણ બિઝનેસ. અમે લોકો ગામડામાંથી 3 કિલોમીટર દૂર વિરમગામ એટલે ત્યાં રહેવા આવ્યા. મારા બાપાએ પણ ખૂબ મહેનત કરી, મને ભણાયો, મારી બહેનને ભણાવી, થોડુંક નાનું એવું મકાન બનાવ્યું અને અમે આ જીન્સ પહેરતા થયા. આ વિકાસ મારા બાપે કર્યો છે. નરેન્દ્ર મોદીએ ધોતીમાંથી એવું નહોતું કીધું 150 રૂપિયાનું પેન્ટ લઈ આવો. આ વિકાસ તમારો છે. અને નરેન્દ્રભાઈનો વિકાસ હોત તો તમારી જોડે 15-20 વીઘા જમીન હતી, 25 વીઘા કેમ ન થઈને 5 વીઘા થઈ ગઈ? વિકાસ થયો હોત તો પેટ્રોલ ડીઝલના ભાવ 80-90 રૂપિયા કેમ પહોંચી ગયા, 40 રૂપિયા નો પહોંચ્યા? વિકાસ થયો હોત તો આજે ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલ કોલેજ નહીં, સરકારી સ્કૂલ કોલેજ ખુલતી હોત, કેમ નથી ખુલતી? વિકાસ એને કહેવાય. વિકાસ થયો હોત તો પ્રાઇવેટ હોસ્પિટલ નહીં, સરકારી હોસ્પિટલ ખોલો. અને વિકાસ થયો હોત તો ગુજરાતના યુવાનોને રોજગારી આપો. અમે વિકાસ એને માનીએ છીએ. બાકી દેવું કરીને વિકાસ કરતા તો બધાને આવડે છે. કેશુભાઈની સરકારમાં 35,000 કરોડ રૂપિયાનું આ ગુજરાતને દેવું હતું. આ સાહેબે 3 લાખ કરોડનું ગુજરાતને દેવાધાર બનાવ્યા. બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે ને, બધાના ખાતામાં 5-5 લાખ રૂપિયા જશે, એવી હાલત થઈ ગઈ છે. અને એની વિરુદ્ધમાં આપણે બધાએ બોલવાની સમજવાની જરૂર છે. અહીંયા આવેલા તમામ લોકોનો દિલથી આભાર માનું છું. હું બધાને આહ્વાન કરું છું કે કોંગ્રેસ પાર્ટીને મત આપજો. અને ઘણા બધા લોકો મને એવું પૂછે કે હાર્દિકભાઈ, આ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું કા તમે નવું લાયા, કે કેમ જોડાયા? કે એટલે મારે એને પણ સમજાવવું પડે, કેમ કે આ ભાજપ વાળા ઇતિહાસ જ ખોટો બતાવી દીધો બધાને. કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના મારા 5 જ કારણ. પહેલું કારણ કે આ પાર્ટી મહાત્મા ગાંધીની, પંડિત નહેરુની, સુભાષચંદ્ર બોઝની, સરદાર વલ્લભભાઈ પટેલની છે. બીજું કારણ કે જે લોકોએ ગાંધીની હત્યા કરી હોય એ લોકો જોડે હું ના જઈ શકું, કેમ કે સપનામાં ગાંધીજી આવીને મને કાયમ હેરાન કરે એટલે ત્યાં નથી ગયો. ત્રીજી વાત કે જે લોકો જોડે જમીન નથી ને એ લોકોને જમીન આપવાનું કામ જેને કર્યું હોય એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, એટલા માટે કોંગ્રેસ પાર્ટીમાં ગયો છું. ચોથું કામ, મારો જે હોસ્પિટલમાં જન્મ થયો એ હોસ્પિટલ કોંગ્રેસ દ્વારા બનાવેલી હતી, અને હું જે સ્કૂલ કોલેજમાં ભણ્યો એ પણ સ્કૂલ કોલેજ કોંગ્રેસ દ્વારા બનાવેલી હતી. અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ મારા પરિવારમાં હમણાં હમણાં જન્મ થયો, એક દીકરી કોઈ એક બાબાનો, એનો જ જન્મ ભાજપ દ્વારા બનાવેલી હોસ્પિટલમાં થયો હોય તો હું ભાજપમાં જોડાય, પણ મારો જન્મ કોંગ્રેસ દ્વારા બનાવેલી હોસ્પિટલમાં થયો એટલા માટે કોંગ્રેસમાં જોડાયો. અને પાંચમી વાત કે આ ભારતની અંદર જો કોંગ્રેસ પાર્ટી મૂર્તિ બનાવવા ગઈ હોત ને તો આજે ભારત દેશની અંદર આઈઆઈટી, આઈઆઈએમ ને એમ્સ જેવી સંસ્થાઓ ન બની ગઈ. એટલા માટે હું કોંગ્રેસમાં આવ્યો છું. અને દરેક માણસના સપના હોય. અર્જુનભાઈ રાજનેતા છે, હું હવે પોલિટિક્સમાં આવ્યો છું, હું બહુ સારું કામ કરું, અર્જુનભાઈ બહુ સારું કામ કરે લોકોનું, તો શું અર્જુનભાઈ એવું ન વિચારે કે મારો દીકરો પણ લોકોનું સારું કામ કરે? કોઈ ડોક્ટર હોય, એ ડોક્ટર લોકોની સારી સેવા કરતો હોય, લોકોને સારી રીતે તપાસતો હોય, તો શું એવું ન વિચારે કે મારો દીકરો પણ ડોક્ટર બને? બસ એ જ રીતે આ કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે. અગર રાહુલજીને પણ જો આવી જ રીતે બદનામ કરતા લોકોને આવડતું હોત, પણ એક વાત મને બતાવવા મીડિયાના માધ્યમથી પણ કહું છું, અહીંયા બેઠેલા બધા લોકો છે, કોઈ દિવસ તમે ટીવીમાં એવું જોયું કે રાહુલજી મંચ ઉપર રોયા હોય અને કીધું એક મારી દાદીને અને મારા પપ્પાને આ લોકોએ મારી નાખ્યા, અમને વોટ આપો? અને છેલ્લે કહીશ, પછી વાતને પૂરી કરું છું. મનમોહન સિંહની સરકાર હતી ને કસાબને ફાંસીની સજા આપી હતી. ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. આજે ઓબામા પ્રેસિડેન્ટ નથી, સામાન્ય જિંદગી જીવે છે, સિક્યોરિટી પણ નથી. મનમોહન સિંહજી અત્યારે પૂર્વ પ્રધાનમંત્રી છે, એમની જોડે સિક્યોરિટી પણ છે. આ બંને લોકોએ આતંકવાદીઓને માર્યા છે, પણ કોઈ દિવસ પેપરમાં એવું નથી આવ્યું કે મનમોહન સિંહ કી જાન કો ખતરા હો. આપણા બોસે એકે માણસને માર્યો નથી, છતાંય કહે છે જ્યારે જો નરેન્દ્રભાઈ કી જાન કો ખતરા હૈ. બસ આને સમજવાની જરૂર છે. આનેથી જ
આપણે આગળ વધવાની જરૂર છે. બસ આ જ વાત સાથે સમગ્ર પોરબંદર લોકસભા વિસ્તારમાંથી આવેલા તાલુકા જિલ્લામાંથી કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું. એક એક વોટ બધા લોકો કોંગ્રેસને આપજો, બધા લોકો વચન લો કે હું મારો વોટ કોંગ્રેસને આપીશ, મારા પરિવારને આપવા માટે કહીશ, મારો પરિવાર સોસાયટીમાં જશે અને સોસાયટીમાં કહેશે કે બધાએ કોંગ્રેસને વોટ આપવાનો છે, અને આખી સોસાયટી ગામડામાં જશે અને કહીશે કે કોંગ્રેસને વોટ આપવાનો છે, કોંગ્રેસની સરકાર બનાવો, રાહુલજીને પ્રધાનમંત્રી બનાવો અને આ ભારતને વિશ્વગુરુ બનાવો. એ જ વાત સાથે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ. હવે હું વિનંતી કરું પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા મોરબી શ્રી અર્જુન.